નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતીમાં ચેપ્ટર 7 ભણીશું. ચેપ્ટરનું નામ છે પગલે પગલે. વિદ્યાર્થી મિત્રો, આપણું આ એક શૌર્ય ગીત છે, એટલે કે કૂચ ગીત છે. તમે ઘણા બધા કૂચ ગીત સાંભળ્યા હશે, જેમ કે કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યે જિંદગી હૈ કોમ કી તો કોમ પે લુટાયે જા. આ સિવાય નાના મુન્હા રહી હું, દેશ કા સિપાહી હું, બોલો મેરે સંગ જય હિંદ જય હિંદ જય હિંદ. સાંભળ્યા છે ને? તો આવું જ આપણું આ ગીત છે. તો એ જોતા પહેલા આપણે સૌ પ્રથમ તો કવિ પરિચય મેળવીએ. તો કવિનું નામ છે શ્રી સંતબાઈ, તેમનું સંસારિક નામ છે શિવલાલ, તેમના પિતાનું નામ છે નાગજીભાઈ અને માતાનું નામ છે મોનીબહેન, અને તેમનો જન્મ 26/8/1904 રોજ ટોળ ગામમાં મોરબી તાલુકામાં થયો હતો, અને તેમનું મૃત્યુ 26/8/1986 રોજ થયું હતું. કવિશ્રીએ તેમની કૃતિઓમાં સર્વધર્મ પ્રાર્થના, વિશ્વવાત્સલ્ય, મહાવીર, બ્રહ્મચર્ય સાધના અને ધર્માનુબંધ વિશ્વ દર્શન તેમની કૃતિઓ છે, અને તેમણે ઘણા બધા પુસ્તકો પણ લખ્યા છે. કવિ છે તે જૈન ધર્મના એક સંત હતા. તેમણે સમાજ સુધારણાના, સમાજ ઘડતરના ઘણા બધા કાર્યો કર્યા હતા, અને તેમણે જૈન ધર્મ, ભારતીય દર્શનો, આધ્યાત્મિક વિષય એક વિપુલ સાહિત્ય સર્જન પણ કર્યું હતું, અને તેમની પ્રેરણાથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેટલીક સંસ્થાઓ મુનિશ્રીના આદર્શ પ્રમાણે કાર્ય કરી રહી છે. હવે આપણે આ પ્રસ્તુત કાવ્યમાં એટલે કે શૌર્ય ગીતમાં કવિએ ડગલે ને પગલે આગળ વધવા માટે, એટલે કે આપણા જીવન પથને કાપવા માટે, જીવનમાં આવતી આપણા જીવનના માર્ગમાં આવતી મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો અને કેમ આગળ વધવું તેનું અહીં સચોટ રીતે વર્ણન કર્યું છે. તો હવે આપણે તે જોઈએ. તો જુઓ, પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવીએ છે. પગલે પગલે એટલે કે જીવનના તારા દરેક ડગલેને પગલે, દરેક પથમાં તું આગળ વધતો જા, અને એ પણ કેવી રીતે? પ્રેમળતા પાથરીને, એટલે કે પ્રેમની ભાવના તું દરેકને આપીને, એને પાથરીને, વધારીને તું આગળ વધતો જા અને તારા જીવન પથને કાપતો જા. અંતરને અજવાળી વીરા, પંથ તારો કાપ્ય જા. અંતરને એટલે કે તારા અંતઃમનને, અંતઃમન એટલે કે તારા હૃદયને અજવાળવું, એટલે કે સ્વચ્છ કરીને તું હે વીરા આગળ વધતો જા. પંથ તારો કાપ્ય જા, અને આ તારું જીવન છે એને તું એવી રીતે પસાર કરતો જા. કાંટા આવે, કંકર આવે, ધોમ ધપતી રેતી આવે. કાંટા આવે એટલે કે મુસીબત આવે, અડચણ આવે, કોઈ પણ જાતની સમસ્યા આવે, એને પણ તું સામનો કરતો જા. અને ધૂમ ધપતી રહેતી એટલે કે તારા જીવનમાં કેટલી પણ કસોટીઓ થાય એને પણ તું પાસ કરી જા, અને એમાંથી પણ તું પસાર થઈને આગળ વધતો જા. ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારે ચાલ્યો જા. ખાંડું એટલે કે તલવાર, તલવારની ધારે ધારે તું એવી રીતે ધીરજથી, ધૈર્ય એટલે કે ધીરજથી, એટલી ધીરજથી તું ચાલતો જા, અને તારા જીવન પથને તું આગળ ધારીને, એટલે કે એના ઉપર તું ચાલીને, માનીને તું આગળ વધતો જા, તારા જીવન પથને તું કાપતો જા. દુર્ગમ પણ કાપ્ય જા. દુર્ગમ એટલે કે આ વિકટ પરિસ્થિતિઓમાંથી તું બહાર નીકળી જા. હિંમત તારી ખોટો ના, સ્વાર્થ સામે જોતો ના, અને આ જીવન પસાર કરતા તું ગમે એટલી પણ મુશ્કેલી આવે, ગમે એટલી પણ અડચણ આવે કે કસોટી થાય, ત્યારે તું એ સમયે હિંમત ના હારતો, પરંતુ હિંમત રાખીને આગળ વધતો જા, અને તારા પોતાના સ્વાર્થ માટે તું જોતો નહીં. શિષ્ટ શાંતિને સેવાનો તું પાઠ સૌને આપ્યો જા, અને તું શિષ્ટતાથી એકદમ સાવજ રહીને શિસ્તતાથી તું તારું જીવન જીવતો જા, અને શાંતિથી એવી રીતે તું તારું જીવન પસાર કર કે તારા જીવનમાંથી લોકોને બોધ મળે, સમજ મળે કે તે તારું જીવન કેવું પસાર કર્યું છે, અને લોકો પણ એમાંથી પ્રેરણા મેળવી અને પોતાનું પણ જીવન એવું પસાર કરવા કરે
એવું તારું જીવન તું જીવ્ય જા અને દુર્ગમ પણ કાપ્ય જા અને આ વિકટ પરિસ્થિતિનો સામનો કરીને તું તારા જીવન પથને આગળ વધારતો જા. હવે વિદ્યાર્થી મિત્રો, કવિએ આ કાવ્યમાં દેશ સેવાની વાત કરી છે, એટલે કે તું તારા જીવન પથમાં એવી રીતે આગળ વધ કે ગમે એટલી પણ મુશ્કેલી આવે તું એટલું સારી રીતે જીવન જીવ, એટલું સારી રીતે તું તારા જીવનને પસાર કર કે લોકો એમાંથી પ્રેરણા મેળવે, એમાંથી બોધ પાઠ લે, એવું તારું જીવન હોવું જોઈએ. અને ખાસ વાત એ કહી છે કે જીવનમાં ક્યારેય પણ ગમે તેવી પણ મુશ્કેલી કેમ ના આવે તો ત્યારે હિંમત ખોવાની નહીં, એટલે કે અડગ રહેવાનું આપણા જીવનમાં અને આપણે હંમેશા આગળ વધતું રહેવાનું, એમાંથી આપણે પસાર થવાનું છે અને ધીરજ રાખીને શાંતિથી આપણા જીવનને એમાંથી પસાર કરવાનું છે અને મુશ્કેલીઓનો આપણે સામનો કરવાનો છે, એવું આપણને આ કાવ્યમાંથી બોધપાઠ મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે સૌએ આ કાવ્યને યાદ કરવાની રહેશે.